નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 લેક્ચર 9 વિષય છે સાયન્સ અને પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. ચલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 9 ભણીશું. આજે લેક્ચર 8 ની અંદર આપણે રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કર્યા એની અંદર ચોપડીની અંદર આપેલું છે પેજ નંબર 6 ઉપરના કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. હવે લેક્ચર 9 ની અંદર નવો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. ઓકે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની અંદર અહીં જો આપેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. ઓકે, ફરીથી સમજી લો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુ રૂપાંતર જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એ તત્વ એનું જ રહેશે, એ તત્વ બીજા કોઈ તત્વના પરમાણુમાં રૂપાંતર થતું નથી. જેમ કે કોઈ પ્રક્રિયા લખું છું અહીંયા, સી પ્લસ ઓ ટુ ગિવ્સ શું બને છે, આ બંને પ્રક્રિયા કરીને અહીંયા બનશે સી ઓ ટુ. ઓકે, ધારો કે અહીં કાર્બનનો પરમાણુઓ છે. ઓકે, એટલે આ જે છે પ્રક્રિયા થયા બાદ એ કાર્બનમાં જ રહેશે, આની જગ્યાએ બીજો કોઈ તત્વ આવી શકશે નહીં. એટલે એક જ તત્વનું રૂપાંતર એ અન્ય તત્વના રૂપાંતર થતું નથી, જે તત્વ હોય એ તત્વ જ રહેશે. એટલે જુઓ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર, જેમ કે કાર્બન ઓક્સિજન બંને પ્રક્રિયા કરે છે, શું બને છે સીઓ ટુ બને છે, પરંતુ અહીં કાર્બનનું કાર્બન રહે છે જ, એટલે અન્ય તત્વના પરમાણુ રૂપાંતર થતું નથી. તેમજ રાસાયણિક પ્રક્રિયામાં બીજું શું થાય છે, પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા બહાર ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય, તેવું બનતું નથી. ધારો કે અહીં પ્રક્રિયા થાય છે તો સી પ્લસ ઓ ટુ સીઓ ટુ બને છે. ઓકે, એટલે મિશ્રણમાંથી શું થઈ જાય, અદ્રશ્ય થઈ જાય, તમને દેખાય ને, અથવા ગમે ત્યાં ગાયબ થઈ જાય એવું થતું નથી. અથવા બહારથી ગમે ત્યાં કોઈ પણ પરમાણુ અંદર એડ થઈ જાય એવું બનતું નથી. તમે જે પ્રક્રિયા લીધા હોય એ તમને નિપજ મળે છે, બીજો કોઈ પરમાણુ અંદર દાખલ થતો નથી. એટલે ફરીથી સમજી લો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી, તેમજ પરમાણુ અદ્રશ્ય થઈ જાય અથવા બહારથી કોઈ દાખલ થઈ જાય એવું બનતું નથી. તો ખરેખર રાસાયણિક પ્રક્રિયા શું છે, તો ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે, બંધ તૂટે છે, નવો બંધ બને છે અને નવી નિપજ આપે છે. તો જુઓ, ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે શું થાય છે, બંધ તૂટે છે તેમજ બંધ બને છે અને શું બને છે, નવો પદાર્થ. એટલે આવી રીતે શું થાય છે, નિપજ ઉદ્ભવે છે. ઓકે, તો ધોરણ 9 ની અંદર તમે ભણી ચૂક્યા હશો કે કોઈ પણ બે પરમાણુઓ, ધારો કે કોઈ એક તત્વ હોય તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગ લે, એ ચેપ્ટર 4 માં ભણીશું આપણે. તો અહીં બે ઇલેક્ટ્રોન આપેલા છે, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગ લેશે, એટલે અહીં આ એક બંધ બનશે. ઓકે, તો એ જ પ્રમાણે અહીં કાર્બન વચ્ચે આવી રીતે બે બંધ આપેલા છે. હવે આ જે છે યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે, વાત અમારે આ ચેપ્ટરમાં આવતું નથી, ચેપ્ટર 4 ની અંદર આવે છે. આ જે યોગશીલ પ્રક્રિયા છે એ ખાલી મેં બંધ સમજવા માટે મેં અહીં લખી છે, તમારે અહીંયા તૈયાર કરવાની જરૂર નથી. અહીં જુઓ, કાર્બન કાર્બન વચ્ચે અહીં બે બંધ આપેલા છે, આ એક બંધ અને બે બંધ. નિકલ ઉદ્દીપકની હાજરીમાં એચ ટુ ઉમેરાશે, બે હાઇડ્રોજન ઉમેરાશે, એટલે બે બંધ હતા એ કયો બનશે, એક બંધ તૂટી જશે, અહીં કેટલો જોવા મળશે, એક જ. ઓકે, એટલે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓ વચ્ચે શું થાય છે, બંધ તૂટે છે, એટલે બંધ તૂટી ગયો, અહીંયાથી એક બંધ, અહીંયા એક બંધ વધ્યો, એટલે બંધ બને છે, બંધો બને છે અને અહીંયા શું બને છે, તમને અહીં નવો પદાર્થ જોવા મળે છે. એટલે આવી રીતે તમારા નિપજનું નિર્માણ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વા જે છે એક્સ્ટ્રા છે, ચેપ્ટર 4 ની અંદર આવે છે, તમારી અંદર કંઈ તૈયાર કરવાની જરૂર છે નહીં. ચાલો હવે આગળ જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. ઓકે,
આ ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના પાંચ પ્રકાર છે. હવે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતરિત થાય, કોઈ પ્રક્રિયા હોય તો પ્રક્રિયકો પ્રક્રિયા કરશે અને શું બનશે? નિપજ બનશે. હવે આ જે પ્રક્રિયા કરે છે એ કોઈ એક પ્રકારની પ્રક્રિયા હોતી નથી, જુદા જુદા પ્રકારની પ્રક્રિયા હોઈ શકે અને નિપજ આપી શકે. તો રાસાયણિક પ્રક્રિયાઓના પાંચ પ્રકાર છે. ઓકે, ફર્સ્ટ છે સંયોગીકરણ પ્રક્રિયા, સેકન્ડ વિઘટન પ્રક્રિયા, થર્ડ વિસ્થાપન, આગળ છે દ્વિવિસ્થાપન અને ઓક્સિડેશન અને રિડક્શન. આટલી બધી પ્રક્રિયાઓ ચેપ્ટર એક ની અંદર તમારે ભણવાની છે પ્રવૃત્તિ સહિત. તેમ છતાં અહીં સમજી લો, ફર્સ્ટ છે સંયોગીકરણ પ્રક્રિયા. એ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે? બે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એક જ નિપજ આપે છે. ધારો કે અહીં એક પ્રક્રિયક છે, ધારો કે એ, બીજો કોઈ પ્રક્રિયક છે, ધારો કે બી. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને શું આપશે? એક જ નિપજ આપશે. જે નિપજ હશે કેવી હશે? એક જ હશે. ભલે અહીં પ્રક્રિયકો કેટલા છે? બે હશે, છતાં નિપજ કેવી હશે? એક. ધારો કે નિપજ એ શું છે? સી છે. ઓકે, આ જે સંયોગીકરણ આપણે અહીં ભણવાની જ છે પ્રવૃત્તિ સહિત સમજવાની જ છે. એ વત્તા બી ગીવ શું બનશે? સી. એટલે બે પ્રક્રિયકો પ્રક્રિયા કરશે અને શું બનશે? નિપજ એક જ બનશે. ચલો વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ થી તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે. વાણી અંદર શું થાય? વિઘટન થાય. કેવી રીતે? ધારો કે કોઈ પદાર્થ લીધો છે આપણે એ. ઓકે, કોઈ એક જ પદાર્થ છે, આનું આપણે શું કરીશું? વિઘટન. હવે વિઘટન એટલે કે તોડવું. એને તોડવા માટે તમે ઉષ્મા આપી શકો, કાં તો તમે સૂર્યપ્રકાશમાં મૂકી શકો, કાં તો તમે વિદ્યુત પ્રવાહ આપીને પણ એને તોડી શકો. આ બધી પ્રવૃત્તિઓ ભણવાની જ છે આની અંદર. તો કોઈ એક પદાર્થ છે, એનું વિઘટન થાય એટલે શું બનશે? નિપજ કેટલી બનશે? બે કાં તો બે થી વધારે. આની અંદર બે પ્રક્રિયકો હતા, એક જ નિપજ બન્યું. જ્યારે આની અંદર પ્રક્રિયક એક જ છે, એક જ પદાર્થ છે અને તોડવાનો છે, અને આની નિપજ કેટલી બનશે? બે કાં તો બે થી વધારે. એટલે આ બંને તદ્દન એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા છે. ચલો ત્રીજું જોઈએ, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાની અંદર વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને વિસ્થાપન કરે છે અથવા દૂર કરે છે અને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા. એ પણ પ્રવૃત્તિ આપેલી છે ચોપડીની અંદર, એ આગળ જોઈશું. આગળ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો હશે, એમની વચ્ચે ધન આયન ઋણ આયન, ધન આયન ઋણ આયન આવા બે પ્રક્રિયકો હશે. જે પહેલું હશે એમાં ધન ઋણ, બીજો પ્રક્રિયક હશે એમાં પણ ધન અને ઋણ. એટલે આવી રીતે ધન આયન અને ઋણ આયન હશે. તેમની વચ્ચે પ્રક્રિયકો જે હશે એમની વચ્ચે શું થશે? આયનોની આપણે થશે, ધન આયન ઋણ આયન સાથે જોડાશે નિપજની અંદર. એવી જ રીતે બીજી કોઈ નિપજ હશે એ પણ ધન આયન ઋણ આયન સાથે જોડાશે. આનું પણ ઉદાહરણ આપેલું છે. આગળ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન રિડક્શન તમે આગળ ધોરણમાં ભણી ચૂક્યા હશો. તેમ છતાં જુઓ, કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન. ઓકે, આ પણ વિરુદ્ધ પ્રક્રિયા છે. જેમ આ વિરુદ્ધ પ્રક્રિયા હતી એવી રીતે રિડક્શનની અંદર આનાથી વિરુદ્ધ પ્રોસેસ થશે. જેમ કે આની અંદર ઓક્સિજન ઉમેરાય છે તો રિડક્શનની અંદર શું થશે? ઓક્સિજન દૂર થશે. આમાં ઓક્સિડેશનની અંદર હાઇડ્રોજન દૂર થાય છે, જ્યારે રિડક્શનની અંદર હાઇડ્રોજનનો શું થાય છે? ઉમેરો થાય છે. એટલે તમે કોઈ પણ એક વ્યાખ્યા યાદ રાખો તો પણ તૈયાર થઈ જશે. ઓક્સિજન ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થાય શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન દૂર અથવા હાઇડ્રોજન ઉમેરાય શું કહેવામાં આવે છે? રિડક્શન. ઓકે, તો આવી રીતે પ્રક્રિયાઓના પાંચ પ્રકાર છે. ચલો વારાફરતી જોઈએ. તેમાં પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા. તો આપણે ફર્સ્ટ લીધી છે સંયોગીકરણ પ્રક્રિયા. હવે સંયોગીકરણ પ્રક્રિયા આગળ કીધું એ પ્રમાણે બે કે તેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને નિપજ કેટલી આપશે? એક જ. એટલે જુઓ વ્યાખ્યા, બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે? એક જ. આ શબ્દ ખાસ યાદ રાખજો, એક જ નિપજનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ પ્રક્રિયા. ઓકે, વ્યાખ્યા ક્લિયર? ફરીથી સમજી લો, બે પ્રક્રિયકો હોય અને નિપજ કેટલી બને? એક જ. ચલો હવે આ વ્યાખ્યા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચોપડીની અંદર આપેલી છે પ્રવૃત્તિ 1.4. તેની અંદર શું કરવાનું છે? ફર્સ્ટ એક બીકર, એક બીકરની અંદર શું લેવાનું છે?
કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનો છે. ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ નું બીજું નામ છે લાઈમ અથવા કડી ચૂનો. એટલે એક બીકર માં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનો છે. મેં અહીં એક બીકર લીધું છે, એની અંદર આપણે લઈ લઈએ કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, ઓકે. સેકન્ડ સ્ટેપ ની અંદર શું કરવાનું છે, તેમાં પાણી ઉમેરવાનું છે અને સ્પર્શ કરો. પાણી ઉમેર્યા પછી અને અહીંયા નીચે સ્પર્શ કરવાનું છે અને તાપમાનમાં થતા ફેરફારનું તમારે શું કરવાનું છે, અવલોકન કરવાનું છે. તો અહીં એક પદાર્થ લીધો છે કેલ્શિયમ ઓક્સાઇડ, બીજો પદાર્થ આપણે ઉમેરીશું પાણી. આની અંદર આપણે પાણી એડ કરીશું ધીરે ધીરે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અહીં દ્રાવણ બને છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અવલોકન ની અંદર તમે શું અવલોકન કર્યું, તો બીકર ને સ્પર્શ કરતા શું લાગે છે, તે ગરમ લાગે છે. નિર્ણય ની અંદર નિર્ણય તમે શું કર્યો, કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે, શું બનાવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એક જ નિપજ બનાવે છે. પ્રક્રિયા તમે કેટલા લીધા, બે. નિર્ણય કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા એનું બીજું નામ છે ખોડેલો ચૂનો. જો કે તમે ઘરે જોઈ જશે, જ્યાં ઘરકામ થતું હોય, જ્યાં ચૂનો થતો હોય, ત્યાં શું હોય છે, પાણીની અંદર ચૂનો મિક્સ કરવામાં આવે છે, શું છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એક જ નિપજનું નિપજ બને છે અને શું થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. તો જો આ પ્રક્રિયા સમીકરણની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ ગિવ્સ CaOH ટ્વાઇસ, એટલે CaO કડી ચૂનો, તમે શું લીધું, પાણી, એચ ટુ, અહીં શું બન્યું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ચોપડીની અંદર આપણે જાણવા જોયું, અહીં જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આને કહી શકાય ફોડેલો ચૂનો, એ દિવાલો રંગવા માટે, દિવાલો રંગવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, ઓકે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે, દિવાલ પર લગાવો તો તરત વ્હાઇટ દેખાતું નથી, થોડી વાર પછી વ્હાઇટ દેખાય છે, તો આવું કેમ થાય છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે તમે ફોડેલો ચૂનો દિવાલ પર લગાવ્યો હશે, એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને શું બને છે, નવો પદાર્થ બનાવે છે CaCO3 પ્લસ H2O, અહીં શું બનાવે છે, કેલ્શિયમ કાર્બોનેટ, CA એટલે કેલ્શિયમ, CO3 કાર્બોનેટ, અહીં નવો પદાર્થ જે દિવાલ ઉપર હશે એ શું હશે, કેલ્શિયમ કાર્બોનેટ, એના કારણે દિવાલો કેવી દેખાય છે, વ્હાઇટ દેખાય છે. આનું બીજું નામ આરસ પાણ પણ કહેવામાં આવે છે, ઓકે. એટલે આ જાણવા જેવું હતું બુકમાં, કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ દિવાલો રંગવા માટે કામ લાગે છે, દિવાલો ઉપર તમે લગાવો એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, CaCO3 બનાવે છે, જેને કહી શકાય કેલ્શિયમ કાર્બોનેટ, એટલે CaCO3 પ્લસ H2O, ઓકે. તો ચલો હવે આગળ સહયોગીકરણના કેટલાક વધારાના ઉદાહરણો જોઈએ. સહયોગીકરણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કેટલા હોય છે, બે હોય છે. ધારો કે બીજું ઉદાહરણ જોઈએ, સી એક પ્રક્રિયક છે કાર્બન,
બીજો એક પ્રક્રિયક છે ઓક્સિજન. બંને ભેગા થઈને એક જ નિપજ બનાવે છે, એટલે કે શું બનાવે છે? CO2. નિપજ આય શું છે? એક જ છે, કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે પ્રક્રિયકો કેટલા છે? બે છે, અહી છે કાર્બન અને બીજું જ અહી છે ઓક્સિજન. ઓકે, એટલે બે પ્રક્રિયકો છે અને નિપજ એક જ બને છે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજું ઉદાહરણ જોઈએ. S plus O2 gives SO2. આની અંદર પણ એવું છે, બે પ્રક્રિયકો છે, નિપજ એક જ છે. બીજું ઉદાહરણ જોઈએ. 2H2 plus O2 gives 2H2O. ઓકે, આ પણ સરળીકરણનું ઉદાહરણ છે. એટલે આવી રીતે બે પ્રક્રિયકો હોય અને નિપજ કેવી બને? એક જ. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સરળીકરણની પ્રક્રિયામાં પ્રક્રિયકો બે હોય છે, નિપજ એક જ બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરળીકરણની પ્રક્રિયા બને. હવે આની અંદર આગળનો ટોપિક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એ આપણે આગળના લેક્ચરમાં ભણીશું.